ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે આજે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ વિશે વાત કરીશું. તો આજે એનું ઇન્ટ્રોડક્શન લઈશું આપણે કે વોટ ઇઝ J2EE. પણ એ પહેલાં આપણે જાણવું પડશે કે J2EE આવ્યું ક્યાંથી. તો એના અલગ અલગ એડિશન્સ છે. તો પહેલાં આપણે એડિશનની વાતો કરીએ. એડિશન ઓફ જાવા, સૌથી પહેલું એનું એડિશન છે. ધેર આર 3 એડિશન ઇન જાવા. એમાં પહેલું આવશે તમારે J2EE. J2EE મીન્સ થશે જાવા 2 સ્ટાન્ડર્ડ એડિશન, જેને તમે કોર જાવા તરીકે ઓળખો છો. ત્યારબાદ જે એનું એડિશન આવશે, બરાબર છે, એ આવશે એનું J2EE, જેને તમે જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન તરીકે ઓળખશો. અથવા તો આનું બીજું નામ પણ થશે એડવાન્સ જાવા, જે તમારો સિલેબસ છે. અને ત્રીજું જે આવશે એ આવશે J2ME, જાવા 2 માઇક્રો એડિશન. આ એડિશનમાં સૌથી પહેલાં જે સેલફોન આવતા, બરાબર છે, નોકિયાના ને બધા, એનું પ્રોગ્રામિંગ આની અંદર થતું હતું. અત્યારે આપણે એન્ડ્રોઇડનો યુઝ કરીએ છીએ. આમાં તો જોઈએ આ દરેક એડિશન કઈ રીતના કામ કરે છે. એમાં પહેલું એડિશન જે આવે છે J2EE, જાવા 2 સ્ટાન્ડર્ડ એડિશન, આર યુઝ ફોર ક્રિએટિંગ એ સ્ટેન્ડ એલોન એપ્લિકેશન. સ્ટેન્ડ એલોન એપ્લિકેશન એટલે એવા ટાઈપની એપ્લિકેશન હોય કે જે તમે માત્ર તમારા ડેસ્કટોપની અંદર જ, એટલે કે ડેસ્કટોપ બેઝ એપ્લિકેશન તમે બનાવી શકો. એવી કઈ એપ્લિકેશન હશે? તો દાખલા તરીકે આપણે કહી શકીએ કે કોઈ હોસ્પિટલ છે, તો હોસ્પિટલને રિલેટેડ એના પૂરતો જે સોફ્ટવેર બનાવેલો હોય એ ટાઈપની એપ્લિકેશન. પછી કોઈ પર્ટિક્યુલર કંપની છે, કંપનીએ પોતાનો કોઈ સોફ્ટવેર બનાવેલો હોય તો એ કંપની પૂરતો મર્યાદિત હોય. એ જ રીતે કોઈ કોલેજ હોય તો કોલેજ પોતાનું કોઈ સોફ્ટવેર બનાવે તો એ પણ એની રીતે મર્યાદિત હોય. તો આ ટાઈપની જે પણ કાંઈ એપ્લિકેશન તમે બનાવો છો, એ બધી એપ્લિકેશન જે તમારે બનાવવાની થાય છે એ થશે તમારે જાવા 2 સ્ટાન્ડર્ડ એડિશનની અંદર, જે કોર જાવાની અંદર તમે બનાવી શકો છો. તો હવે બીજી જે આવે છે એ આવે છે J2EE, એટલે કે જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન, એટલે કે એડવાન્સ જાવાનો યુઝ એના માટે તમે કરી શકો. તો કે એડવાન્સ જાવા જે છે એ એક તો રન થશે સર્વર સાઇડ, બરાબર છે, એટલે કે તમારે સર્વર સાઇડ એની તમે એપ્લિકેશન બનાવી શકો. તો એવી કઈ એપ્લિકેશન હોઈ શકે? તો કે બેઝિકલી જે સર્વર બેઝ એપ્લિકેશન હોય, તો જેને તમે ઓળખો છો એઝ અ વેબસાઇટ તરીકે, બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ પ્રકારની જ્યારે વેબસાઇટ ડેવલપ કરવાની થાય, એ પણ જાવાની અંદર, ત્યારે તમારે J2EE એટલે કે જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશનની જરૂર પડે છે, જેને આપણે એડવાન્સ જાવા પણ કહેશું. ત્યારબાદ જે આવે છે જાવા 2 માઇક્રો એડિશન, જે મેં તમને વાત કરી કે મોબાઈલ બેઝ એપ્લિકેશન ક્રિએટ કરવી હોય, ફોન બેઝ એપ્લિકેશન તમારે જે ક્રિએટ કરવી હોય તો એ આની અંદર થતી. પણ અત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ એન્ડ્રોઇડની અંદર, એટલે કે એન્ડ્રોઇડની અંદર જે તમે એપ્લિકેશન કયો છો એ બધી એપ્લિકેશન જાવા 2 માઇક્રો એડિશનની જ ગણાય છે. અત્યારે આપણે એને એન્ડ્રોઇડમાં યુઝ કરીએ છીએ. તો હવે જોઈએ J2EE છે શું. તો J2EE ઇઝ એન ઓપન સ્ટાન્ડર્ડ વિચ પ્રોવાઈડ બાય સન માઇક્રો સિસ્ટમ. સન માઇક્રો સિસ્ટમે જ બનાવેલું છે, બરાબર, અને ઓપન સ્ટાન્ડર્ડ છે. એનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ એનો યુઝ કરી શકે છે. ત્યારબાદ ઇટ પ્રોવાઈડ મલ્ટી ટાયર આર્કિટેક્ચર ફોર કોમર્શિયલ એપ્લિકેશન. એ તમને અલગ અલગ ટાઈપના મલ્ટી ટાયર આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે છે, જેની મદદથી તમે J2EE અંદર ડિફરન્ટ પ્રકારની વેબસાઇટ બનાવી શકો છો, જે આપણે આગળ જોશું કે એ મલ્ટી ટાયર આર્કિટેક્ચર કઈ ટાઈપના હોય છે. ત્યારબાદ એમાં કઈ કઈ વસ્તુ એ ઉપયોગ કરે છે, તો ઇટ ઇન્ક્લુડ જાવા 2EE, એટલે કે સ્ટાન્ડર્ડ એડિશન, જેને આપણે કોર જાવા કહીએ છીએ, એ તો એમાં ઉપયોગ થશે. એ ઉપરાંત અલગ અલગ જાવાની ટેકનોલોજીઝ આવે છે જે તમારે આગળ જતાં ભણવાની થશે, જેમ કે સર્વલેટ છે, JSP છે, JMS જાવા મેસેજિંગ સર્વિસ છે, EJB છે, એન્ટરપ્રાઇઝ જાવા, જાવાબીન, આ બધા પ્રકારની એપ્લિકેશન તમારે આગળ જતાં ભણવાની થશે. એટલે કે J2EE અંદર તમારે જાવા 2 સ્ટાન્ડર્ડ એડિશન સાથે સાથે તમારે એનું એડવાન્સ વર્ઝન સર્વલેટ, JSP, JMS, EJB વગેરે તમારે ભણવાનું થશે.